सब्सक्राइब करो आ चैनल ने। नारायण नारायण, अगर ना दाजा वन मा गया तो वन मा लागी आग। माते, आपनी दीकरी ना जीवन मा तो डगले ने पगले दुख ना झाड़ उगी निकड़ा छे। नारायण नारायण। देवर्षी, हसी हसी ने करेला पापों नी सजा हूँ रड़ावी रड़ावी ने आपू छू। मारी दीकरी ने दुख भांगवा वाली हूँ दशा मा हजी हूँ बैठी छू। नारायण नारायण। जय मा दशा मा, जय मा दशा मा, जय मा दशा मा। हे माँ दशा माँ, तू तो दीन दुखिया नी बेली छो। माँ, तारी अभागण दीकरी नी जिंदगी हवे तारा हाथ मा छे। माँ, तारो व्रत कितला हेत थी लीधो छे। मारी सासू कड़वी छे ने नणन नागण छे। माँ, तारी आ दीकरी ने झेर पीवाना दिवस ना आवे एकलू जोजे। माँ, तारो भरोसो छे, तू तो नोंधारा नो आधार छे। पण आ घर मा तारू अपमान थाय छे। आ लोको ने तारी शक्ति नो अंदाजो नथी कि तू तो परगट परचावाड़ी देवी छे। अरे ज्यां तारो वास छे त्यां अवड़ी दशा पण सवड़ी थई जाय छे। नवग्रहोना नड़तर पण दूर थई जाय छे। हे मा दशा मा, સાંઢણી વાળી મોરાગઢ વાળી માં મારી અરજી સાંભળજે, મારી પ્રાર્થના સાંભળજે। જય મા દશામાં। અમારી 2000 ની ચાલ। આ 2000 રૂપિયા મારા, 2000 મારા, આ 2000 બીજા। અલ્યા સાગરભાઈ, તમે શું નાના નાના દાવ લગાવો છો? તડપ મોટો દાવ લગાવો તો તમારો બેડો પાર થઈ જાય। હા સાગરભાઈ, વાત સાચી છે। જો મોટો દાવ જીતશો ને તો ઘરે પત્નીને મનગમતી ગિફ્ટ આપી શકશો અને પછી ભાભી તમારી રાત રંગીન કરી નાખશે। અરે મારી છોડ, આ દાવ લગાવવાના પૈસા તો જોઈએ ને। આ 500 ની નોટ છેલ્લી હતી એ લગાવી દીધી। અરે સાગરભાઈ, તમારે ટેન્શન નહીં લેવાનું। હા, તમારે બાકીમાં રમવાનું। તમે જીતો તો રોકડા તમારા અને હારી જાઓ તો પછી નાગેશભાઈ તો મોટા મનવારા છે, એ ક્યાં ઉગ્રાણી તરત કરે છે। બચ્ચો, એક વાર મોટો દાવ હારી જા, પછી રૂપિયા કેમ કઢાવાય તો નાગેશ ના જ હાથમાં છે। આ સાગરભાઈ, તમારો વારો આવ્યો, ચલો। મારે તો રમવાનું છે પણ મારી પાસે પૈસા નથી। ટેન્શન નહીં લેવાનું, નાગેશભાઈ બેઠા છે ને। બોલો સાગરભાઈ, કેટલા જરૂર છે? મારે પૂરા 50,000 રૂપિયા જોઈએ છે। હા, 50,000 માંગે છે। આપ્યા 50, લખી લેજે ખાતામાં। હા, અમારા 25,000 નો દાવ। ઓ હા, આપણે ગયા। એક ચાલ 25 ની મારી પણ। આશો આજે તો દાવ મારો। એક મિનિટ, હુકમનો એક્કો તો નાગેશ પાસે જોય છે। શિટ, બોલ સાગરિયા, હવે મારા રૂપિયા ક્યારે આપીશ? આપી દઈશ, મને થોડો સમય તો આપો। જો સમયસર પૈસા નહીં મળ્યા તો આ નાગેશ સીધો તારા ઘરે પહોંચશે। એક વાત યાદ રાખજે, નાગેશ અને નાગ બેઉ સરખા, જો ડંખે ને તો પાણી પણ ના માંગે, સમજ્યો? હમ
એય, આ પિયરથી કશું શીખી નહીં છે કે નહીં? સાવ ઢીલી ઢસ, ફટાફટ શાક સવાર, હમણાં રાગીણીના પપ્પા આવતા હશે. સાગર, સાગર, જો જો આ તારો ધણી એક નંબરનો દારૂડિયો થઈ ગયો છે. ને પાછી જ્યારથી દશામાની સ્થાપના ઘરમાં કરી છે ને, ત્યારથી તો વધારે દારૂ પીતો થઈ ગયો છે. બા, એ મારો ધણી છે, એ પહેલાંય તમારો દીકરો છે, અને આ બધામાં મારો શું વાંક? જરા સુધાર, એને લાઈન ઉપર લાવ. જિંદગી કેમની જીવી ને એ શીખવાડે ને. હે, અને તારી દશામાં છે ને, એને કે એની બધી કુટેવો છોડાવી દે. બા, મારી માં દશામાં સૌ સારાવાના કરશે. શું ખાક સારું કરશે તારી દશામાં? આ બધું પતી જશે ને, પછી પોકાર ક્યાં આવશે અહીંયા આગળ? આ ઊંટડી વાળી દશામાં એ શક્તિ નથી જે મારી કાઢિયા ઠાકરમાં છે. ઠીક તો બધું મારો કાઢિયો ઠાકોર જ કરશે, તારી દશામાં નહીં. જ્યારથી તું આ ઘરમાં આવી છે અને જ્યારથી દશામાનો દીવો કરે છે ને આ ઘરમાં, ત્યારથી આ વધારે ને વધારે દારૂ પીતો થઈ ગયો છે. બા, શ્રદ્ધાને વિશ્વાસ રાખો, મારી દશામાં સૌ સારાવાના કરશે. શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા કાળિયા ઠાકોર પર રખાય. બા, માં દશામાની શક્તિની તમને ખબર નથી. અરે, એ તો રેગિસ્તાનના રણમાં પણ મધમદ ગુલાબના ફૂલ ખીલવી દે એવી જબરી ને જોરાવર મારી પરચાડીમાં દશામાં છે. અરે, એ તો માથા ફરેલ માનવીને પણ પાઘડી પહેરાવી દે એવી શક્તિશાળી માતા છે. જોઉં છું તારી દશામાં કેવી શક્તિ છે, કેવી રીતે સુધારે છે તારા ધણીને. મારી જવાનો, એ શકુ, મારી જવાનો, મારે મને 50,000 રૂપિયા જોઈએ છીએ. લો લો, આ બધા ઘરેણા મને આપી દે શકુ, આ બધા ઘરેણા મને આપી દે, મને આપી દે. ના, બાળપણથી માવતરની છાયા ગુમાવી, ત્યારથી કાકા કાકીના રાજમાં સુખેથી શાક રોટલી પણ નથી ખાધી, તો સોના ચાંદીના ઘરેણાની તો આશા ક્યાંથી પૂરી થાય? આ બધા ઘરેણા ખોટા છે, આનું તો કોઈ શેર મીઠું પણ નહીં આપે. તું જૂઠું બોલે છે. ના સ્વામી, તમારા સમ હું સાચું કહું છું. મારા જૂઠા સમ કાય છે, મને મારી નાખવાનો છે. ના ના, અરે, તમે તો મારો અખંડ સૌભાગ્ય છો. તમે છો તમારો ચોડી ચાંદલો, મે સેથામાં સિંદૂર છે. તમારા વિના તો મારી જિંદગી અધૂરી છે. માં દશામાં સૌ સારું કરશે. હો મારા દિલની રાણી હો, ગાલ ગુલાબી નેન સરાબી હો. ગાવાનો એટલો શોખ હોય ને તો બેન્ડ બાજામાં ભરતી થઈ જાવ બંને જણા. અરે, તું ભરતી કરે તો અમે બંને તૈયાર છીએ. એમ, બાટા બિસ્કિટ ખાવાનો ઈરાદો હોય ને તો જ ઉભા રહેજો, નહીં તો અહીંથી છટકો. અરે, તું તો લાગે છે ફટકો, તો લે ખા ફટકો. નાગેશ જુગારમાં જીતેલા રૂપિયા ક્યારે જવા દેતો નથી. એ બકા, આ સાગરિયાનો કેટલો હિસાબ બાકી છે? હિસાબ તો બધો બહુ બાકી છે, પણ હમણાં જ જુગારમાં 50,000 આવી ગયો છે, એ લેવાના છે. તો ચલો પછી આજે એનો હિસાબ કરી જ નાખીએ. આજે એનો પૂરો. Thank you.
सागर, ए सागर। भाई याद छे के पछी भूली गयो? हाँ शकु, मारा मित्र आवे छे, एमना माटे पानी लई आव। पानी छोड़, पैसा क्यारे आपे छे बोल। आपी देश भाई, याद छे मने पानी। શું જુવાનીનું ઝાડ ખીલ્યું છે, આ ઝાડના પાનનો રસ મળી જાય ને તો મજા આવી જાય। સાગર, શું વાત છે? કોણ છે આ લોકો? આ સાગર, તે ઘરે નથી ગયું કે શું? 50,000 રૂપિયા લેવાના છે મારે, અને 2 દિવસમાં રૂપિયા મને નહીં મળે તો રૂપિયા કેવી રીતે વસૂલ કરાય ને એ નાગેશને આવડે છે। સાગર, આવા લુચ્ચા ને લફંગા જોડે દોસ્તી રાખતા તને કોણે શીખવાડ્યું? એ માજી, આ તો તમારી ઉંમરનો લિયાજ છે। બાકી નાગેશ અને નાગશ ને બેઉ સરખા, જેને ડંખે પાણીએ ના માંગે। સાગર, રૂપિયા કાં તો રૂપ, આ નાગેશ ને વાલું છે ખૂબ। ચલે ગુંડા મવાલી જેવા લાગતા હતા। આ તારા ભાઈ ના કારનામાનો ઇતિહાસ લખીએ ને એટલો ઓછો પડે। આ તારો ભાઈ આ મવાલીઓ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈને આવ્યો છે, એની ઉઘરાણી માટે આવ્યા હતા એ લોકો। નણંદબા, મને માફ કરજો, પણ હું જે તમને કહું છું એ કદાચ તમને નહીં ગમે, પણ તમે મારી બેન સમાન છો એટલે કહું છું। મોડર્ન બનો, પણ એકલા મોડર્ન નહીં કે લોકોની નજરમાં આપણે તમાશો બની જઈએ। આ જમાનો બહુ ઝેરી છે, કપડાં અંગ ઢાંકવા માટે હોય છે ને સ્ત્રીએ પોતાની મર્યાદા પોતે જ રાખવાની હોય, નહીતર હડકાયા કૂતરાની કમી નથી આ જગતમાં। ભાભી, શિખામણ આપવી હોય ને તો તમારા ભરથારને આપીને સુધારો। મારે શું કરવું, શું ના કરવું, શું પહેરવું, શું ના પહેરવું ને મારે નક્કી કરવાનું છે, તમારે નહીં। અને રહી વાત આ જમાનાની, તો રાગીનીના કાંડામાં એટલી તાકાત છે કે ગમે તેવા નફટના દાંત તોડીને એના હાથમાં આપી શકે છે, સમજ્યા?